अमदावाद विश्वनो एक सौथी झड़पथी विकसतु जतु महानगर छे। नौकरी धंधार्थे अहीं मोटा प्रमाणमां बहारथी लोको आवी रह्या छे। जे रीते अमदावादनी वस्ती वधी रही छे ते जोता ट्राफिक अने परिवहननी व्यवस्था ए आवनारा दिवसोमां बहु मोटो प्रश्न बनवानो संभव छे। ते जोता अमदावादमां मेट्रो रेलनी सुविधा उभी कराई रही छे। बहु टूंक समयमां मेट्रोनी व्यवस्था वास्तविकता बनशे। मुख्यप्रधान विजयभाई रूपाणीए कालुपुर रेलवे स्टेशन खातेनी अंडरग्राउंड साइटनी मुलाकात लईने कामगीरीनी समीक्षा करी हती। तेमणे कामगीरी करता एंजीनियरो अने अन्य लोकोनी मुलाकात करी जात माहिती मेळवी हती। मेट्रोनुं काम फूल फ्लेज झड़पथी चाले छे। ट्रेन बनी रही छे, एना कोचिस बनी रह्या छे, पाटाओ नखाई रह्या छे, ब्रिजिस बनी रह्या छे, अंडरग्राउंड चाली रह्यु छे, स्टेशनोना काम चाले छे। હવે બધી ડિઝાઇનો લગભગ ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગઈ છે। મેટ્રો રેલનું કામ ઘણી સમસ્યાઓના કારણે વિલંબમાં હતું, પરંતુ સારા સમાચાર એ છે કે હવે તમામ કાયદાકીય ગૂંચોનો અંત આવ્યો છે। મુખ્યપ્રધાને અમદાવાદવાસીઓને ખુશખબર આપતા જણાવ્યું છે કે પ્રથમ મેટ્રો ટ્રેન જાન્યુઆરી 2019માં શરૂ થશે। સુપ્રીમ કોર્ટમાં પણ હવે કોઈ મામલા, વચમાં એક બે મામલા ત્યાં પણ હતા, એટલે એમાં પણ કશી હવે કઈ વસ્તુ પેન્ડિંગ નથી। પણ નિર્વિઘ્ને આ કામ ઝડપથી આગળ ચાલી રહ્યું છે અને આશા રાખી છે કે આગામી વર્ષ 2019 ડિસેમ્બર સુધીમાં આ બધું કામને આપણે ખૂબ ફૂલ ફ્લેશ આગળ વધારીને અમદાવાદના ટ્રાફિકને માસ ટ્રાન્સપોર્ટેશનમાં એક મોટું કદમ આ મેટ્રો ટ્રેનથી આપણે કરી રહ્યા છીએ। અમદાવાદની મેટ્રો પૂર્વના ગીચ વિસ્તારમાંથી નીકળવાની છે, ત્યારે અંડરગ્રાઉન્ડમાં 20 મીટર નીચે થયું છે। મુખ્યપ્રધાન રૂપાણીએ પોતે અંડરગ્રાઉન્ડ મુલાકાત લીધી હતી અને પત્રકારોએ પણ અંડરગ્રાઉન્ડ મુલાકાત લીધી હતી। આ કામના કારણે આ વિસ્તારના લોકોને તકલીફ ન પડે તેની સાવચેતી રાખવામાં આવી છે। અંડરગ્રાઉન્ડ રૂટ જે વિસ્તારમાંથી પસાર થાય છે એ ખૂબ જૂનો વિસ્તાર છે, જર્જરિત મકાનોની સંખ્યા પણ વધારે છે। આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મેટ્રોના અંડરગ્રાઉન્ડની કામગીરી ઝડપથી થાય, નાગરિકોની સલામતી પણ એની પણ ખૂબ કાળજી લેવાય। આપ જોઈ શકો છો કે આ જે આખું ટનલ બોરિંગ મશીન દ્વારા અહીંયાથી અંડરગ્રાઉન્ડ ખોદકામ થઈ રહ્યું છે। ખાસ કરીને આ જે મશીન છે એ ઇમ્પોર્ટેડ મશીન છે અને એના દ્વારા રોજના લગભગ 12 થી 15 મીટર સુધીનું જે ખોદકામ છે એ પૂર ઝડપે આગળ વધી રહ્યું છે। બહુ લાંબા ગાળાનો વિચાર કરીને આજથી 15 વર્ષ પહેલા વર્ષ 2003માં દીર્ઘદ્રષ્ટા એવા તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે પરિવહન માટે એક અભ્યાસ હાથ ધર્યો હતો। જૂન 2005માં પ્રોજેક્ટ રિપોર્ટ સુપ્રત કરાયો હતો, જેને તે જ વર્ષે કેન્દ્ર સરકાર તરફથી સ્વીકૃતિ પણ મળી ગઈ હતી। 2008માં આ પ્રોજેક્ટનું કામ ચાલુ કરાયું હતું। ગુજરાત સરકારે વર્ષ 2010માં રૂપિયા 200 કરોડના ભંડોળ સાથે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ એટલે કે મેગા કંપની લિમિટેડ બનાવી હતી। મેટ્રો રેલવે કુલ 39.259 કિલોમીટર જેટલા વિસ્તારોને આવરી લેશે। ઉત્તર દક્ષિણ તરફ એટલે કે એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ વચ્ચે 18.5 કિલોમીટરને આવરી લેવાશે। તેમાં એપીએમસી, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, સાબરમતી રેલવે સ્ટેશન, એઈસી, સાબરમતી અને મોટેરા એ વિસ્તારોને આવરી લેવાશે। આ જ રીતે પૂર્વથી પશ્ચિમ તરફ એટલે કે થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ વચ્ચે 20.7 કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવશે, જેમાં થલતેજ, દૂરદર્શન કેન્દ્ર, ગુરુકુળ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ 6 રસ્તા, સ્ટેડિયમ, જૂની હાઈકોર્ટ, શાહપુર, ગીકાંટા, કાલુપુર રેલવે સ્ટેશન, કાંકરિયા પૂર્વ, એપરલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોસરોડ, વસ્ત્રાલ ગામને આવરી લેવાશે। અમદાવાદમાં ડિસેમ્બર 2019 સુધીમાં મેટ્રોનું મોટાભાગનું કામ પૂર્ણ થશે અને સાથે જ સુરતમાં મેટ્રોને સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપી દેવાય છે। આમ મેટ્રોના કારણે ટ્રાફિકની દિન પ્રતિદિન વિકરાળ બની રહેલી સમસ્યામાં આગામી વર્ષે અમદાવાદવાસીઓને રાહત મળે તેમ લાગી રહ્યું છે।
દૂરદર્શન સમાચાર માટે દેવશિવરતરિયાનો રિપોર્ટ અમદાવાદ.